भावनगर डमीकांडनी राज्यभरमां चर्चा चाली रही छे। तो विद्यार्थी नेता युवराज सिंह जाडेजानी धरपकड़ बाद 7 दिवसना रिमांड मंजूर कराया छे। त्यारे आ मामले गुजरात भाजप प्रदेश प्रमुख सी आर पाटिलनुं निवेदन सामे आव्युं। तेमणे जणाव्युं के जे व्यक्ति डमीकांड खुल्ला करवानुं कहेतो हतो ते ज व्यक्ति पांधरे पुरायो छे। सी आर पाटिले कह्युं के जे व्यक्ति पहेला आवा कांड खुल्ला पाडवानो दावो करतो हतो આજે એ જ આરોપીઓના પાંજરામાં છે। સ્વાભાવિકપણે જો આવા કોઈ કાંડ થતા હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને પણ મળતી હોય છે। એના બદલે આખા રાજ્યમાં કોઈ ને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપર લીક થાય ત્યારે તેની સૌથી પહેલાં માહિતી તે વ્યક્તિને મળતી હોય છે। તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે। જે આરોપીઓ પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જ સંકળાયેલો છે જેના કારણે આવું થાય। जो डमी कांड जे व्यक्ति पहला आवा कांड खुला पड़वा दावो करते हो यज आजे आरोपी पांजरा में है। स्वाभाविकपणे जो आवा कोई कांड थता होनी माहिती पुलिस ने मलती हो पत्रकारों ने मलती होना बदले आखा राज्य में कोई ने कोई जगह कोई डमी में परीक्षा पर जाए अथवा कोई पेपर लीकेज थाय तरह सौथी पहली बातमी ये व्यक्ति ने मलती थी। તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય એ ગુનેગારો પાસેથી જ આવતા હોય છે એટલે એમના પણ જે આરોપી આજે પકડાયો છે એના સ્ત્રોત પણ કોઈને કોઈ ગુના સાથે જોડાયેલા હશે એના કારણે હતા। આજે આખા રાજ્યને દેશે જોયું છે કે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ખુલ્લો કરવાની વાત કરતો એ પોતે પાંજરા પુર્યો છે અને કરોડો રૂપિયા આમાંથી ઉછેટી લીધા છે। નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષી લોકોને પણ એમની પાસેથી પણ એમને બચાવવાનો પ્રોમિસ કરીને એમણે ખૂબ મોટી રકમ રોકડામાં લીધી છે। એના વિડીયોના પુરાવા સહિત પોલીસે કબજે કર્યા છે અને મને એવું લાગે છે કે આ તપાસમાં હજુ પણ એમની સાથે જોડાયેલા ઘણા બધા લોકોને પોલીસ શોધી કાઢશે।